खूब खूब आभार। अब आदरणीय प्रदेश अध्यक्ष श्री पाटिल साहब आपने संकल्प पत्र अंगे विगत रजू करते पे हूँ शहर प्रमुख श्री निरंजन भाई ने विनती करीश के आपने संबोधन करे। आदरणीय श्री निरंजन भाई प्रसिद्ध करीए छीए। सूरत महानगर ना अमारा संगठन ना सदनसीब छे के आजे आ संकल्प पत्र जारे जाहिर करीए छीए त्यारे अमारा प्रदेश अध्यक्ष आदरणीय सी आर पाटिल साहेब पण अत्रे उपस्थित छे। अमे विनंती करी हती के साहेब आप पोते पण उपस्थित रहो अने आपना वरद हस्ते अमे आ संकल्प पत्र प्रसिद्ध करीए। मित्रों, डायमंड सिटी सिल्क सिटी सूरत ने हवे भारतीय जनता पार्टी ना 25 वर्षना सतत सफल सुशासन मा ब्लीच सिटी अने क्लीन सिटी तरीके नी नवी ओळख मळी छे। 1995 માં જ્યારે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમત સાથે સ્વતંત્ર શાસન દ્વારા સંભાળી ત્યારે સુરત અવિકસિત હતું। ગંદકીથી ખદબદતા પ્રાથમિક સુવિધાથી વંચિત સુરતીઓએ સમસ્યાઓનો ઉકેલ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો। પ્રથમ 15 વર્ષમાં શાસકોએ અવિકસિત સુરતને વિકાસશીલ બનાવ્યું અને હવે સુરત વિકસિત બન્યું છે। તેની પાછળ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘદ્રષ્ટિ અને શહેર પ્રત્યેનો સમર્પણ ભાવ છે। સુશાસનની સિલ્વર જ્યુબિલી ઉજવાઈ રહી છે। 5 ટર્મ સુધી સેવાનો મોકો આપનાર સુરતના શહેરીજનોનો આભાર। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ શહેરના વિકાસની આ યાત્રા અવિરત ચાલતી રહે એ માટે અમારા તમામ 120 ઉમેદવારોને સુરતના નાગરિકો કોર્પોરેટર જરૂર બનાવશે। સુરતના વિકાસનું આયોજન અને સ્વચ્છ સુરત, સુંદર સુરત, સ્વસ્થ સુરત, સલામત સુરત અને સુઘડ સુરતના કેન્દ્રવર્તી વિચાર મુજબ કર્યું છે। સુરત ભારતનું શ્રેષ્ઠ શહેર બને અને તેની વૈશ્વિક ઓળખમાં ઉમેરો થાય એ નિર્ધાર ભારતીય જનતા પાર્ટીના શાસકોનો રહ્યો છે। સુરતની કાયાપલટ કરનાર ભારતીય જનતા પાર્ટીના સુશાસનને રાજ્ય અને કેન્દ્ર સરકારની સાથે વિશ્વની અનેક સંસ્થાઓ, મીડિયા હાઉસોએ વિવિધ સન્માન અને પારિતોષિક સાથે સન્માન કર્યું છે। સુરતના વિકાસમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે નિયમિત સહયોગ આપ્યો છે। દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સુરતના વિકાસ માટે માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા છે। સુરત મહાનગરના શાસકો શહેરીજનોને સફળ ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ, આધુનિક કુવા અને સુઘડ રસ્તા, શુદ્ધ ગુણવત્તાયુક્ત પાણી, ગટર, લાઇટ જેવી માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક ઉત્થાનના કાર્યો, ટ્રાફિક સરળીકરણ, સ્લમ ફ્રી સિટી, એફોર્ડેબલ આવાસ યોજના, ઉર્જા બચત, આનંદ પ્રમોદ અને મનોરંજનના વિકલ્પો,
स्मार्ट हाईटेक व्यवस्था हेरिटेज जाळवणी तेमज नवीनीकरण जेवा केटलाक कामो शहेरीजनो माटे सतत करता रह्या छीए अने तेमां आधुनिकतानो उमेरता रह्या छीए। विकसित थयेला सूरतनो सर्वांगी विकास ए अमारो निर्धार छे। सूरतनो प्रत्येक नागरिक अने दरेक खूणा सुधी विकासनो उजास पहोंचे ए अमारो आयोजन छे। छेल्ला 25 वर्षमां जे सहयोग अने साथ सूरतना शहेरीजनोए भारतीय जनता पार्टीने आप्यो छे ते अभूतपूर्व छे। વિકાસને આ વણથંભી વણઝારને અવિરત ચાલુ રાખવા માટે સુરતના મતદારો આગામી તારીખ 21 ફેબ્રુઆરી 2021 ના રોજ કમળના નિશાન ઉપર બટન દબાવી પોતાનો વિશ્વાસ દર્શાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો નિર્ધાર કે રાજ્યમાં 182 કમળ ખીલવાના છે, જેની શરૂઆત એમના ગ્રુપ શહેર સુરતમાં 120 કોર્પોરેટરોની જીતથી કરીએ એવી વિનંતી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હું આદરણીય શ્રદ્ધે પાટીલ સાહેબને વિનંતી કરીશ કે એ આ તબક્કે આપ સૌને સંબોધિત કરે। નમસ્કાર આદરણીય અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાતકરા, મારા સાથી સાંસદ શ્રીમતી દર્શનાબેન, દેશમાં ઉપાધ્યક્ષ શ્રી અંબલજી, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, ડોક્ટર જગદીશભાઈ પૂર્વ મેયર શ્રી, રાજેશભાઈ પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન અને પત્રકાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી 25 વર્ષ પહેલાથી આ દિન સુધીમાં કરેલા કામોનો એક હિસાબ એના માટે એક અલગ બુક બનાવીને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સુધી પહોંચાડીને 25 વર્ષમાં શું કામ કર્યું એની માહિતી આપી છે। 25 વર્ષની અંદર જે કોઈ મેયરો આવતા ગયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવતા ગયા, કોર્પોરેટરો આવતા ગયા, એમણે સંયુક્ત રીતે કરેલી કામગીરીને કારણે અને જ્યાં જરૂર પડી ત્યાં રાજ્ય સરકારમાંથી ધારાસભ્ય રજૂઆત કરી, કેન્દ્ર સરકારમાં સાંસદ તરીકે મેં અને દ્રષ્ટાભ્ય રજૂઆત કરીને એના કારણે અનેક કામો થયા છે। સામાન્ય કોઈ શહેરની અંદર પહેલી રજૂઆત હોય છે લાઇટ, પાણી, ગટર, રોડ, આ વ્યવસ્થા તો ક્યારની પૂરી થઈ ગઈ, પરંતુ અનેક મોટા કામો થયા। સૌથી મોટો જો કામ આપણે કહી શકાય તો તાપીનું શુદ્ધિકરણ, એના માટે મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ બનાવીને રાજ્ય સરકારને મોકલ્યો, રાજ્ય સરકારે મંજૂર કરીને કેન્દ્ર સરકાર માટે મોકલ્યો। 951 કરોડની માંગણી હતી, આપણે 971 કરોડ રૂપિયા 20 કરોડ વધારીને એ પ્રોજેક્ટ મંજૂર કરીને તાત્કાલિક એને લઈ આવ્યા। એના કારણે તાપીને નીચે ન જેટલા ગામો છે, જેટલી ઇન્ડસ્ટ્રી છે, એ તમામ લોકો જે પાણી છોડે છે એને કોર્પોરેશન ટ્રીટ કરશે, ત્યાંને ત્યાં ટ્રીટ કરશે, અને ટ્રીટેડ વોટર જ હવે નદીમાં આવશે, એના કારણે જે જળકુંભીથી માંડીને જે પાણીની સમસ્યા છે એ પાણી ગંદુ થાય છે, એને ટ્રીટ કરીને વધુ એમાં ખર્ચો થાય છે, એ બધો પણ ઓછો થશે, અને જળકુંભી સાફ કરવા માટે પણ દર વખતે જે ખર્ચો કરવો પડે છે એ પણ બંધ થઈ જશે, અને જે પાણીની એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ પણ એના કારણે વધી જવાની છે। મેટ્રો ટ્રેનની જરૂરિયાત હતી સુરત શહેરમાં, હજુ આપણે કહી શકીએ કે ટ્રાફિકની જામની સમસ્યા ઓછી છે, કે કોર્પોરેશનના સૌ પદાધિકારીએ દૂરંદેશીથી જે પગલાં લીધા અને મોટા રોડ બનાવ્યા એના આજરોજ ભાજપ તરફથી સુરતની અંદર સવારે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને હવે સુરત મનપા માટે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। સંકલ્પપત્રમાં અનેક વાયદા વચનો ભાજપ તરફથી કરવામાં આવ્યા છે, ચૂંટણી ઢંઢેરો જેની જાહેરાત કરવામાં આવી છે।